ए पेंडा लाए वो बर्फी लाए वो मोहन थाना बटका लाए वो नान खटाश मली नहीं पाच पाच नी मिठाई लेने हूं तो घरे आयो 5 किलो ना पैसा देने हाथ किलो लायो ओहो इतनी बड़ी मिठाई खावा हटो लेवा એટલે ખાવા હાટું નહીં વેસવા લાવ્યો એટલી બધી મીઠાઈ ખાવી તો ભૂખ ભેગા ન થઈ યે બોલો તો આપણે મીઠાઈ ખાવાની જ નહીં ખાવાની ને આ 2 કિલો મીઠાઈ છે ને એ આપણે ખાવાની ફ્રી માં આવેલી છે ઈ અને 5 કિલો વેસવાની કેમ ફ્રી માં મીઠાઈ આવી સ્કીમ હતી 5 કિલો મીઠાઈ લ્યો ને તો 2 કિલો ફ્રી એટલે લેતા આવ્યો તો એ તમને તો એક મીઠાઈ નું બોક્સ કાઢેલી ને મોકલાઈ દેવું છે હું કામ ખાવા એની હાટું યે બોલો હું મફત ની સ્કીમ હું ગોતતો હોય તારે એને મીઠાઈ મોકલાઈ દેવી આપણે પરબ માં ખાવાની છે એ હાલ હું કરે મીઠાઈ ખાવ એલી અત્યારે ન ખાતી શરદી થઈ જાય તો પરબ ને દી ખાવાની તો પરબ ને દી શરદી નઈ થઈ જાય પણ તેરી શરદી થઈ જાય ને તો હાલે પછી કેમ મીઠાઈ ખાવાની હોય બોલું તો અત્યારે તું ખાસ ને શરદી થઈ જાય ને તો પરબ બગડશે એ હાલ મુચ્ચે ઘર માં 2 બોક્સ આ તમે જો આ ટ્રેક્ટર માં 70 ફીટ કરી દેવી છે મારો માણસ ગયો છે ગામ માં પાના લેવા ટ્રેક્ટર માં 70 હોય તો ટ્રેક્ટર હારું તો લાગે અને ટ્રેક્ટર ના ઘરાક તો કોક આવે લ્યો ભોળા દાદા પાના ક્યાં છે પાના આ પાના તો છે અને જોકર કાઢી નાખ્યો નકર હારી જાહો બાપા એલા મે ટ્રેક્ટર માં 70 ફીટ કરવા પાના લેવા મોકલો તા જુગાર માના પાના લઈને આવ્યો એવું તમે નતું કીધું તમે ખાલી એમ જ કીધું તો પાના લઈએ મને એમ કે તમાર જુગાર રમવું છે એટલે આ પાના લાવ્યો હું તું તે ક્યાંથી લાવ્યો પાના એ ગામ માં દુકાને થી બાકી માં લાવ્યો હું કે પૈસા દેવાનો ના તું પૈસા દઈ દેજે હું ક્યાંથી પૈસા આપો એક તો તમે હજી 11 મહિનાનો પગાર એ ના આપ્યો પગાર આપીશ ટ્રેક્ટર વેચાઈ જાય ને પછી એવી કાઈ આપણે બોલી નોતી હો ટ્રેક્ટર વેચાય પછી જ પગાર આપવાનો તે આપણે કાઈ બેહવાની બોલી નોતી કામ કરવાની બોલી હતી એ હારું તો ટ્રેક્ટર વેચાય પછી પગાર આપજો હાલો મરચું આવી ગયું મરચું સિંગલ પટ્ટો ડબલ પટ્ટો પાસ પટ્ટો ફૂલ તીખો મરચું આવી ગયો યો બોલો મમરા ભાઈ મરચું વેચવાનું ચાલુ કર્યો તો હું અલ્યા કાક ધંધો તો કરવા જોવે ને હેલા આપણે કેટલું મરચું પડ્યો એ બે દી આલે એટલું મરચું છે તો મમરા ભાઈ આમાં કેટલું મરચું છે બોલો દાદા 200 રૂપિયા ની કિલો મરચું આવશે આ તે વાંધો નહીં પણ કેટલા કિલો મરચું છે ઈ કહો ને 3 કિલો મરચું છે ફૂલ તીખું છે ને ફૂલ તીખું 1 મિનિટ ઉભાર્યો તમે લ્યો ઓય મમરા ભાઈ મરચું બહુ સ્ટ્રોંગ છે હો તો અલ્યા સ્ટ્રોંગ જ હોય ને હું મરચું દેવું લાવું ને મમરા ભાઈ મરચું ઉડાડવાનું ન હોય કાય દેવા ફૂલ તીખું છે એમ તો તમને વિશ્વાસ ન આવે એટલે મેં મરચું ઉડાડ્યું એ હારું 3 કિલો મરચું મૂકી દો આ તે આ 3 કિલો મરચું છે મને 600 રૂપિયા આપી દો હાલો 600 રૂપિયા ટ્રેક્ટર વેચાય ને પછી આપીશ હે તો ભોળા દાદા તમે મરચું ટ્રેક્ટર વેચાય પછી લેજો ના ના મમરા ભાઈ હવે અમે મરચું લઈ લીધું તો એમ થોડું હાલે બાકી માં મારે કઈ ધંધો નથી કરવો ભોળા દાદા પૈસા તો રોકડા જ દેવા પડશે આ તો રોકડા જ દેવાના છે પણ ટ્રેક્ટર વેચાય પછી તો એમ થોડું હાલતું હશે મારે તો ધંધો નથી કરવો હું તો ભાગ્યો ના ના હવે મરચું નોતા તો ભોળા દાદા થોડા ઘણા તો પૈસા આપો થોડા ઘણા એટલે ટ્રેક્ટર વેચાય ને પછી યો બોલો મેં કીધું આ 3 કિલો મરસાથી શરૂઆત કરું જો હરકો ધંધો રાગ્યા પડી જાય ને તો 3 ટન મરસું લાવું તું પણ એમાંય તમે પૈસા બાકી રાખ્યા આ તે પણ બાકી તો રહે તે ને કાલ્યા તો આ ટ્રેક્ટર વેચાય પછી દેવાના જ છે ને એ હારું એમ કરો બીજું હું હાલો કારી બરફી પેંડા સોન પાપડી ગુલાબ જાંબુ ભાજ ભાજની મીઠાઈ આવી ગઈ બકુલભાઈ મીઠાઈ વેચવાનું ચાલુ કર્યો તો તહેવાર ચાલુ છે તો મીઠાઈ જ વેચવી પડે ને બધા મીઠાઈ નો ખાય આ મીઠાઈ ખાય ને લ્યો લ્યો તો બોણી કરાવો લા લા પેલે મીઠાઈ સખાડતો કરો જવો તમે કલર ને કલર ની ભાજ ભાજની મીઠાઈ આ છે ને ઈ હુકલ જલેબી છે કારી બરફી મોહનથાળ પેંડા બોલો આ પણ પેલા મીઠાઈ સખાડતો કરો પછી મીઠાઈ લેવી એ ઉપાડ્યો લ્યો બધા સાખો કેમ છે મીઠાઈ બકુલભાઈ પણ આમાં તમે મીઠાઈ તો આપો તો ખરા તો આ પછી દહ નું બટકું છે પણ એટલી મીઠાઈ સાખવામાં હું ખબર પડે મીઠાઈ કેવી છે એમ આ પણ તો દહ નું બટકું છે ને 350 ની કિલો છે લઈ લ્યો આ તો પણ 2 કિલો મીઠાઈ અમને આપી દે કાલે હવે 2 કિલો મીઠાઈ થોડી થઈ રે 2 કિલો મીઠાઈ મારે એક ને જો હે આ તો બકુલા આમાં ખોખામાં કેટલી મીઠાઈ છે 5 કિલો આ તો પાછે 5 કિલો મીઠાઈ મૂકી દે જોવાન ધંધો કરવાનો હોય આ પણ પેલા પૈસા તો લ્યો પછી ખબર પડશે બોલો દાદા હા 750 રૂપિયા આપી જો હાડી 700 રૂપિયા ટ્રેક્ટર વેચાય ને પછી હવે ટ્રેક્ટર કેદી વેચાવાનું
ઘણી થઈ ગઈ, હું 5 કિલો મીઠાઈ લઈ ગયા પૈસા નો આપ્યા. મને ક્યાં પૈસા આપ્યા? મારું 3 કિલો મરસો લઈ ગયા. પ્લાન વાપરી નાખવી 52 નંબર નો પ્લાન. ટ્રેક્ટર વેસાઈ જતું હોય તો સારું જ તે ને, મારા પગાર તો આવે. આ તારે એક કામ કરવાનું છે, અમી બે તારા ગામના છે ને, એમ તારે ભોળા દદાન કહેવાનું છે. એ વાંધો નહીં, હું કહી દઈશ, બે મારા ગામના જ છે એમ. તો વ્યા જા ખાટલે જા. મમરાભાઈ હા હાલો, તૈયાર થઈ જાવી. હાલો હાલો, હમણાં જવા તમે ટ્રેક્ટર વેસાઈ જાય કે નહીં? બોલો બકુડો ને મમરો, વસ્તુ તો મુકતા ગયા પણ સાચી તો જો કેવી છે એમ. ઓ બાપા ઓ બાપા, મરચું તો બહુ તીખું છે હું. બાકી વાડી એમ છે. આવા મોટા દાદા, વાડી હારી છે. આમ જો અહીંયા નો ફાવતું હોય ને તો ત્યાં ગામડે આવી જા, મારે એક માણસ ની જરૂરત છે. ભૂલા પડ્યા, મારે ટ્રેક્ટર લેવું છે ને, તમે બે ટ્રેક્ટર ગોતવા નીકળ્યા. આ ટ્રેક્ટર છે હો, અહીંયા વેસાવ. એક પાદર માં ટ્રેક્ટર વેસાવશે, એક સ્ટેશન માં ટ્રેક્ટર વેસાવશે. પણ એને એમ કે ને, આપણે ટ્રેક્ટર વેસવાનું ના? હા અમારે ટ્રેક્ટર વેસવાનું જ છે. તો હાલો પેલા પાદર માં જોઈ આવી, પછી સ્ટેશન માં ટ્રેક્ટર છે ઈ જોઈ આવી, અને પછી આ ટ્રેક્ટર જોઈ લઈ, જે આપણને સસ્તું પડે ઈ લઈ. પણ આ ટ્રેક્ટર જોઈ લે ને, હું કાક ફાયદો કરી દે. હાલો હાલો, તો પેલા આ ટ્રેક્ટર જોઈ લેવી. હા હું કન્ડિશન છે ઈ તો જોઈ. જોવો નાના દાદા, આ ટ્રેક્ટર વેસવાનું છે. જોવો તો મોટા દાદા, હું કિંમત ગણાય? આ ટ્રેક્ટર નો વધારે પૈસા ન દેવાય, 7 લાખ રૂપિયા સુધી દેવાય. પણ ભોળા દાદા તો, એ તું સાનો મનો રે ને, ભલા ને એ 7 લાખ રૂપિયા કે આપણે કે તારા 1000 સેર વધારે લેવા. મોટા દાદા હા, પણ ટ્રેક્ટર માં સીટ તો નથી. હે સીટ નથી? તો 10000 ની તો સીટ થાય. 10000 રૂપિયા કપાઈ જાય. 10000 ની થોડી સીટ થાય, 1000 રૂપિયા ની સીટ થાય. હા તો 1000 રૂપિયા આપો મને, હું આવું તારો સીટ લેતા આવું ને. આ લો 1000 રૂપિયા. અને હે મોટા દાદા, હા ટ્રેક્ટર માં કઉ 7 નથી. લ્યો બોલો, 7 નથી તો 35000 ની તો 7 થાય. 7 ના 35000 રૂપિયા કપાઈ જાય. હવે 35000 ની થોડી આવે, 5000 ની આવે. તો અમને 5000 રૂપિયા આપી દે, અમી 7 નખાવી દેવું. હા લ્યો. હે એલા, ટ્રેક્ટર પાછું ચાલુ તો છે ને? ના ના ઓ નાના દાદા, ટ્રેક્ટર ચાલુ ના બંધ છે. ઓ મોટા દાદા, બંધ ટ્રેક્ટર લઈને શું કરવું? તો હાલો ગામ માંથી બીજું ટ્રેક્ટર ગોતવી. પણ ટ્રેક્ટર માં બીજો કઈ વાંધો ના, બેટરી ઉતરી ગયેલી છે. તમે ક્યાંથી આવશો?
અમે તો અત્યારે લઈ જઈ પણ તમે બે દી પછી આવજો ને હું ટ્રેક્ટર શરૂ કરી દઈશ એલા બે દી પછી અમે ટ્રેક્ટર લેવા આવ્યા હોય ને ત્યાં કોકનો ટ્રેક્ટર વેચી દીધું હોય તો હવે એમ થોડો હું કોકને ટ્રેક્ટર વેચી દઉં તમને મારી ઉપર વિશ્વાસ ના જો ભાઈ વિશ્વાસ ની વાત નથી આમાં 5000 તું બાનું આપી દે તો અમે માનની હે લા મારે બાનું દેવાનું હોય કાને દેવાનું હોય એ મારા ગામ ના છે એનું કામ મોડું ન હોય અને અમે આપણે 7 લાખ આવવાના છે ને ટ્રેક્ટર ના 5000 હું 10000 બાનું આપી જો ને હા લે 10000 બાનું લાવો લાવો હું તો રાખો હો મમરા ભાઈ હાલો હવે હાલો હાલો મમરા ભાઈ લાવો મારા પૈસા લાવો ભાગો ઉભા રહેતો ઉભા રહેતો ઉભા પૈસા તો દેતા જાવ યો બોલો બકુલભાઈ મમરા ભાઈ હતા હે બોલા દેતા બાપા તું કહેતો તો તારા ગામ માં હતા એમ